નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી કાવ્ય એકવીસ સુભાષિતોનો અભ્યાસ કરીશું સૌ આપણે કવિનો પરિચય મેળવીએ શેષ જન્મ અઢારસો સત્યાસી અવસાન ઓગણીસો પંચાવન કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષનો જન્મ અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયો હતો કવિતાઓ વાર્તાઓ વિવેચનો નિબંધો શાસ્ત્રો વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે તેમણે શેષ ઉપનામથી કવિતા દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વેર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા છે કવિએ આ પંક્તિમાં જગતના સાચા દાનવીર અને સુરવીરના લક્ષણો જણાવ્યા છે સુરવીરને ધન્યવાદ પણ પાઠવ્યા છે એકલ દેતા દાન જે એકલ જુજત જંગ એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ સમજૂતી જોઈએ જે એકલા એટલે કે જાહેરાત વિના દાન આપે છે જે એકલા લડતમાં ઝઝૂમે છે જે એકલા જગતની નિંદા સહન કરે છે એની ગણના વીરોમાં થાય છે ત્યાર પછી છે જલન માતરી તેમનો જન્મ ઓગણીસો ને ચોત્રીસમાં માં થયો હતો કવિનું મૂળ નામ જલ્લાલુદ્દીન અલવી જલન માત્રી એનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ છે તેઓ આપણા જાણીતા ગઝલકાર છે આ મુક્તક દ્વારા કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચનાર પ્રવાસી માર્ગની વિષમતાની ચિંતા કરતો નથી ઉદ્યમશીલ મનુષ્ય ભવિષ્યના આધારે જીવતો નથી જે ખરો દાતા છે તે યાચકની જાત જોતો નથી એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે મંજિલ હો જેનું રેખા નહીં જુએ દાનેશ્વરીનું કામ છે ખેરાત વહેંચવી યાચકની જાતને કદી દાતા નહીં જુએ જે માણસનું ધ્યેય મંજિલ છે તે મંઝિલે પહોંચવાના રસ્તા કેવા છે તે ક્યારેય નહીં જુએ જે ઉદ્યમી હોય તે હાથની રેખાઓ જોતો નથી જે દાતા છે એનું કામ દાન કરવાનું છે એ ક્યારેય યાચકની જાત જોતો નથી લોકસાહિત્ય લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે છે તેને લોકસાહિત્ય કહે છે લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય છે જેનો રચયતા લોક સમુદાય છે લોક સાહિત્યના આ દુહામાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાયો છે આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત જગમા એવા જન્મિયા અગરબત્તીને સંત કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારા જગતમાં બે જ છે એક અગરબત્તી અને બીજા ત્યાર પછી છે કુતુબ આઝાદ ઓગણીસો થયું હતું કવિ કુતુબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી સમાજની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદ્ય રચનાઓ આપી છે તેમણે બાર જેટલા પુસ્તકો આપ્યા છે આ ગઝલ પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સુપેરે સમજાવ્યો છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે સમજૂતી જોઈએ વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે તે જબતને બતાવે છે ત્યાર પછી છે વેણીભાઈ પુરોહિત તેમનો જન્મ ઓગણીસો સોળ અને અવસાન ઓગણીસો એસી માં થયું હતું કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામખંભાળિયામાં થયો હતો તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબ બહેન ઝરમર પરોઢિયાની પદમણી અને નૈણા તેમના જાણીતા ગીત સંગ્રહો છે ચિંતા દુઃખ ખટરાગ આ બધું ઠરે છે પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી તે ભાવ આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈરખાની આગ ઠારે તેમ બમણી બળે સમજૂતી જોઈએ ચિતા ઠરે એની સાથે બધા દુઃખ અને કજિયા કંકાસ એટલે કે રાગ દ્વેષ પણ સમી જાય છે પણ ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી થાય છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય એકવીસ સુભાષિતો અહીંયા પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત